गुड मॉर्निंग मित्रों, केम छो? ओके, હવે લાસ્ટ લેક્ચર માં આપણે યુનિટ 3 એનો પાર્ટ 1 જોયો, તો આજે યુનિટ 3 યસ આઈ વિલ નો પાર્ટ 2 એની ચર્ચા કરીશું મિત્રો. તો પેરેગ્રાફ ક્વેશ્ચન આન્સર અને બીજી બધી પ્રવૃત્તિઓ જોઈ લીધી છે. Without waiting for Reshma's reply, he took out the shampoo bottle from his bag. रेशमा बेन जवाब आपे पहला तो हैरी पोतानी बैग माथी बॉटल्स काढ़ी. मैम, हियर वी हैव स्पेशल प्रोडक्ट फॉर हेयर वॉशिंग. अने कहे छे बेन, अमारी पासे एक वार धोवा माटे स्पेशल एम के प्रोडक्ट छे. दिस इज हैप्पी हर्बल क्विकर, इट क्लीन्स द हेयर क्विकली. ते झड़पथी वार साफ करे छे, વારમાં રહેલું જે ડેન્ડ્રફ કચરો બધું સાફ કરે છે. એન્ડ ધીસ વન ઇઝ હેપી હર્બલ રાઇટર. અને આ બીજી અમારી પ્રોડક્ટ છે હેપી હર્બલ રાઇટર. ઇટ હેલ્પ્સ, કે તે ખૂબ મદદરૂપ છે. હું બોલવા જાય છે કે વચ્ચે રેશમા બેન બોલે છે, લુક મિસ્ટર જો શ્રીમાન, હેરી, આઈ એમ હેરી પટેલ. હેરી કહે છે, મેડમ મારું નામ હેરી છે. વોટ ડીડ હેરી ટેક આઉટ ફ્રોમ ધ બેગ? હેરી બેગ માંથી શું કાઢ્યું? હેરી ટુક આઉટ ધ શેમ્પુ બોટલ્સ ફ્રોમ હિઝ બેગ. ધ નેમ ઓફ ધ અનધર પ્રોડક્ટ ઇઝ, બીજી પ્રોડક્ટ નું નામ શું હતું? હેપી હર્બલ લાઇટર. બે પ્રોડક્ટ હતી, પહેલી પ્રોડક્ટ છે હેપી હર્બલ ક્વિકર અને હેપી હર્બલ લાઇટર. નેક્સ્ટ પેરેગ્રાફ જોઈએ મિત્રો. હેરી આઈ એમ સોરી, જો મારા કસ્ટમર ના વાળ ખરાબ થાય તો મારો ધંધો બગડે. નો મેમ, ધીસ ક્વિકર વિલ સ્પીડ અપ યોર બિઝનેસ. જેવા રેશમા બેન કહે છે ને, આનાથી મારો ધંધો બગડે, તો હેરી જવાબ શું આપે? ના બેન, આનાથી તમારો ધંધો વધશે. મારી પાસે એવી પ્રોડક્ટ છે કે તમારા ધંધામાં વૃદ્ધિ કરશે. એન્ડ રેઇઝ યોર કસ્ટમર છે, તમારા ગ્રાહકના ભાર પણ વધશે. ઇટ હેઝ પ્યોર હર્બ્સ લાઈક અરીકા, આમલા એન્ડ સીતાકાઈ. અમારી જે પ્રોડક્ટ છે એ કાફી આયુર્વેદિક પ્રોડક્ટ છે, ખૂબ જડીબુટીઓ છે. કેવી છે? અરીકા, આમલા અને સીતાકાઈ. ઇટ હેઝ સો મેની અધર થિંગ્સ, એમાં ઘણી બીજી વસ્તુઓ પણ છે. રીડ ઇટ ઓન ધ લેબલ, લેબલ ઉપર જો, રેશમા રીડ ધ લેબલ. રેશમા બેન લેબલ વાંચે છે. એન્ડ વોટ ઇઝ ધ પ્રાઇસ, અને કિંમત શું છે? ઓ, 150 ફોર અ 220 ml બોટલ. 220 ml બોટલ 152 રૂપિયા. મેમ, ઇટ ઇઝ અ રિટેલ પ્રાઇસ. હરી કે બેન, આ તો છૂટક ભાવ છે. આઈ કેન ઓફર યુ અ ગુડ ડિસ્કાઉન્ટ, હું તમને સારું વળતર પણ આપી શકું છું. લેટ મી સી, ક્વેશ્ચન પૂછો. What is the price of 220 ml bottle? 220 ml bottle ki kimat kitni? The price of 220 ml bottle is rupees 150. Can Harry offer a good discount? Harry saru vartar apa api shake chhe? So yes, Harry can offer a good discount. Next paragraph. He opened his diary. Harry Potter diary खोले छे. Take this 500 ml big bottle. मैडम आप 500 ml की मोटी बोतल लो. It will cost you 320. आने कीमत 320 है. But 1500 for five same bottle. पर आगे आगे तो मैं 500 ml पांच बोतल लो सर, तो मैं तो 1500 रुपये में आप ही देंगे. That's okay. Please give me five bottles. तो क्या सारू? તો મને 5 બોટલ આપી દે. આમ તો 320 છે, એટલે 5 બોટલ જો લે તો 1600 રૂપિયા થાય. 1600, પણ ડિસ્કાઉન્ટ આપશે, ડિસ્કાઉન્ટ સાથે 1500 માં પડે છે. 1500. ધ એક્સચેન્જ ધેર વિઝિટિંગ કાર્ડ, બંને પોતપોતાના વિઝિટિંગ કાર્ડ એકબીજાને આપે છે. હેરી થેન્ક હર એન્ડ ફેલ્ટ હંગ્રી અગેન. હેરી આભાર માને, ફરીથી પાછી ભૂખ લાગી. ધીસ ટાઈમ હિઝ હંગર વોઝ સ્ટ્રોંગર, આ સમયની ભૂખ વધારે તેજ હતી. હાઉ મેની બોટલ્સ ડીડ રેશમા બાય? રેશમાએ કેટલી બોટલ ખરીદી? રેશમા બોટ 5 બોટલ્સ. 5 બોટલ્સ. વોટ ડીડ ધે એક્સચેન્જ?
पढ़ने शू पढ़ लियो दे एक्सेंट दैट विजिटिंग कार्स देखो पता ना विजिटिंग कार एक बीजा ने आप अबे आगे जो मित्रों एक्टिविटी थ्री पढ़ने आधार एक और वाक्य कौन बोले से हैरी माटे एच मिस्टर जाडेजा माटे जे मिसेस शारदा मोदी माटे एम रमेश कुमार माटे आर वाक्य वाचन जो बराबर पढ़ने आधार पर हाउ कैन यू से दैट इट विल सेव माय टाइम तुम कई थे कई शब्दों पे हमारा समय बचाव से आओ वाक्य कौन बोले तो मिस्टर जाडेजा बोले માટે શું લખીશું જે લખીશું અહીંયા શું લખીશું જે પણ મિસ્ટર જાડેજા લખો તો પણ ચાલે હેલો આઈ એમ મિસ્ટર પટેલ આઈ એમ અ સેલ્સમેન હું મિસ્ટર પટેલ હું સેલ્સમેન છું કોણ બને હેરી હેરી પટેલ અવર કંપની હેઝ મેડ ધીસ શેમ્પૂ ફોર ધ પીપલ લાઈક યુ અમારી કંપની આ શેમ્પૂ તમારા જેવા લોકો માટે બનાવતા બાકી કોણ બોલ્યું હોય હેરી આઈ એમ વેરી કેરફુલ ફોર કસ્ટમર્સ હેર હું મારા ગ્રાહકના વારને લઈને બહુ કાળજી રાખું છું તો આવું કોણ બોલ્યું તું પાર્લરમાં રેશમા બેન બોલે ત્યારે રેશમાનો આર આવશે ઓકે આઈ નીડ યોર 5 મિનિટ્સ મારે તમારી 5 જ મિનિટની જરૂર છે કોણ બોલે છે હેરી આઈ એમ ઇન અ હરી આઈ હેવ અ ફંક્શન ઇન અ સ્કૂલ હું ઉતાવળમાં છું મારે શાળામાં પ્રોગ્રામ છે શારદા બેન મોદી The market price is different અને બજાર કિંમત અલગ છે બેન આવ કોણ બોલે તો હેરી ડોન્ટ યુ હેવ સમ કન્ડિશનર વિથ શેમ્પૂ તમારી પાસે એક એમ કે શેમ્પૂ સાથે કન્ડિશનર નથી તો રેશમા ઇટ ઇઝ ટુ ઇન વન શેમ્પૂ વિથ કન્ડિશનર હેરી વી વિલ મીટ સમ અધર ડે આપણે બીજા કોઈ દિવસે મળીશું શારદા બેન મોદી નેક્સ્ટ નીચેના વાક્યમાં પ્રસ્તાવ હોય તો પી એટલે પ્રપોઝ જો પ્રતિભાવ હોય એમાં પ્રતિભાવ હકારાત્મક હોય કે એસેપ્ટ એ અને નકારાત્મક હોય ડિક્લાઇન ડી લેટ્સ પ્લે ચે ચાલો ચે શ્રમીએ તો આ પી છે પ્રપોઝ પ્રસ્તાવ મૂક્યો કહેવાય વાય નોટ લેટ્સ પ્લે કેમ નહીં ચાલો રમીએ એ એસેપ્ટ કર્યું કોઈ પ્રસ્તાવ મૂક્યો ચાલો કે ચે શ્રમીએ બધા હા હા રમીએ તો એ એસેપ્ટ કર્યું કહેવાય સોરી આઈ લાઈક ટુ પ્લે કોઈ ના ના મારે ચેસ ની માટે ખોખો રમીએ મતલબ કે જે પ્રસ્તાવ હતો એને નકારે નકાર મીન્સ ડિક્લાઇન સો લેટ મી સી ચોક્કસ મને જોવા દો એસેપ્ટ પ્લીઝ ઓપન ધેટ વિન્ડો મહેરબાની કરીને પેલી બારી ખોલે પ્રસ્તાવ મૂક્યો એટલે પ્રપોઝ્ડ પી પાપા વિલ યુ હેલ્પ મી વિથ માય હોમવર્ક પાપા મને મારા ગૃહકાર્યમાં મદદ કરજો પ્લીઝ પ્રપોઝ્ડ નેક્સ્ટ જો સો સો ચોક્કસ એન એસેટ સોરી આઈ ડોન્ટ ટાઈમ બટ આઈ કુડન્ટ ઓપન ઇટ આ હું કોઈ ને શક હું થાક્યો છું ડિક્લાઇન લેટ મી આસ્ક ધ અધર મેમ્બર્સ ઓફ ધ બેંક આઈ વિલ ટેલ યુ ટુમોરો હું તમને કાલે કહીશ મારે બીજા બધાને પૂછવું પડશે મારા મેમ્બર્સ ને બધા ડિક્લાઇન કર્યું ડેફિનેટલી ઓલ માય ફ્રેન્ડ્સ વિલ બી હેપી મારા બધા મિત્રો ચોક્કસ ખુશ થશે એટલે એસેપ્ટ કરી A. Oh, I like it. Wait for 5 minutes. Then I will be with you. Accept. Sorry, I have tried but I couldn't open it. Open it. Decline. Okay. अबे ये बात क्यों आपने आकर जोया? Propose वाला बात क्यों? लिपी वाला बात क्यों? यहाँ लगवाना है. मुझे प्रतिभाव के मां A અને ડી વાળા વાક્યો અહીંયા લખવા છે બરાબર છે આ તમારે ઘરે પ્રવૃત્તિ કરવાની છે મિત્રો હવે કે વિજયભાઈ અને વિજયભાઈ અને રાગીનો સંવાદ નીચે મુજબ જોડો છું જોડવાનો છે વિજયભાઈ ફોન કરે હેલો હેપી હર્બલ શેમ્પુ યસ સર વોટ આઈ કેન ડુ ફોર યુ હા બોલો હું તમારા માટે શું કરી શકું I want to buy your shampoo for my shop. મારે મારી દુકાન પર શેમ્પૂ ખરીદવા છે. તો રાગી એ જાવે. How many bottles do you want? તમારે કેટલી બોટલ જોઈએ છે? 20 bottles different flavors. Can I have a price list? એટલે કે મને જુદી જુદી એમ કે ફ્લેવર ની 20 બોટલ જોઈએ. મને પ્રાઇસ લિસ્ટ મળશે? એટલે શું કે sure our salesman will come to you. મારો salesman તમારે જોડે જ આવશે. તો વિજયભાઈ કહે થેન્ક્સ ધેટ્સ અ બેટર ઓપ્શન બરાબર આ વાક્ય આજે સંવાદ તમારે બનાવવાનો છે
संवाद शुरू हो गया। यहाँ कुछ है, आई विल, यस, हु इज स्पीकिंग, मैडम इज इन द मीटिंग, और सॉरी, अब आई कैन हेल्प, इज इट मिसेस शारदा बेन मोदी नंबर, आशु शारदा बेन मोदी का नंबर से, चिमन भाई, यस, हु इज स्पीकिंग, यस, हु इज स्पीकिंग, हैरी, आई एम हैरी फ्रॉम हैप्पी हर्बल शैम्पू, चिमन भाई, यस, यस मिस्टर हैरी, हाँ मिस्टर हैरी, मैडम इन इज मीटिंग, मैडम एंड कैट मीटिंग वॉस है, हैरी, वेन कैन आई मीट हर, तुम कैसे मिल सको, चिमन भाई, हाँ, चिमन भाई कैसे, सॉरी आई कांट गिव यू द टाइम, सॉरी आई कांट गिव यू द टाइम, हैरी, विल यू प्लीज गिव मी नंबर टू, नंबर टू हर, चिमन भाई के, श्योर आई विल, श्योर आई विल, तो संवाद हमारे लगता है मित्रों। अरे ये तब नहीं हैप्पी हर्बल शैम्पू एनर्जी इनग्रीडियंट्स रू लेबल आपे कुछ अ लेबल के अंदर कितो जगह हैप्पी हर्बल हेल्थ लिंगर एंट्रिक स्वीट आंवला अरिठा सीका का ये जासू फॉर एक्सटर्नल यूज ओनली है लेकिन बाह्य भाग ऊपर लगे बार-बार लगा भी सकता है जेंटली क्लींस एंड मेक्स हेयर सॉफ्ट एंड ब्लैक वार्नेम के एकदम सॉफ्ट बना इसे काला बना ले इट्स रेगुलर यूज हेल्प्स कंट्रोल डैंड्रफ जो तुम नियमित उपयोग करो तो तुम्हारा डैंड्रफ पर कंट्रोल आ जाए और हेयर फॉल पर ऊंचा आ जाए प्रीमैच्योर ग्रोइंग ऑफ हेयर हेयर फॉल कटे से अकारे वार सफेद नहीं होता हमें इंग्रेडिएंट्स में सामग्री अरिठा 20% आंवला 15% सीता का 15% जासू 5% चंदन 5% પછી બ્રિંગરાજ 5% વોટર ટુ મેક 100% એન્ડ ફ્રેગ્રન્સ બ્લેન્ડેડ વિથ કોકોનટ ઓઇલ અને એમાં સુવાસ એમ કે નાળિયેરના તેલ સાથે ભેળવીને એડ કરવામાં આવે છે રિએક્શન સાથે જે યુઝ કરેલ જેન્ટલ મસાજ ક્લિન્ઝર ઇન ટુ વેટ હેર એન્ડ સ્કાલ બિના વારમાં બને ક્લિન્ઝરને એમ કે મસાજ કરો લિવિંગ ફોર 2 ટુ 3 મિનિટ્સ બે થી 3 મિનિટ વાળમાં રાખો એન્ડ રિન્સ થર્લી અને પછી એને ધોઈ નાખો રિપીટ ઇટ નેસેસરી જરૂર પડે તો એને રિપીટ પણ કરો સેફ ફોર ડેઇલી યુઝ અને દરરોજ ઉપયોગ માટે સેફ છે નેટ વોલ્યુમ એનું વજન આપ્યું છે 220 ml મેન્યુફેક્ચરર્સ લાયસન્સ નંબર એ GA/8/4 MRP 150 મેન્યુફેક્ચર ડેટ આપ્યું છે 2013 જૂન એટલે જૂન 2000 પછી બેસ્ટ યુઝ બિફોર 3 યર્સ ફ્રોમ ધ ડેટ ઓફ એટલે મેન્યુફેક્ચરના 3 વર્ષ સુધી અને આપણે ઉપયોગ પર લઈ છે કસ્ટમર કેર ટેલિફોન નંબર આપેલો છે ઈમેલ એડ્રેસ આપ્યું છે ઓનલાઈન બાઈંગ માટે ફોન અહીંયા વેબસાઈટ આપેલી છે ઓકે તો આના પછી તમારે પ્રવૃત્તિ શું કરવાની છે જો મિત્રો એ જે ઇન્ગ્રેડિયન્ટ્સ હતા એ ઇન્ગ્રેડિયન્ટ્સ ને અહીંયા લખેલા જો નેમ નંબર એટલે નેમ પ્રોડક્ટ નેમ હેપ્પી હર્બલ શેમ્પૂ હવે કી ઇન્ગ્રેડિયન્ટ્સ હાર્મફુલ ઓર હાર્મલેસ એની અંદર જે ઇન્ગ્રેડિયન્ટ સામગ્રી છે એ આપણને નુકસાન કરતા છે કે નુકસાન રહી છે જોવાનું છે તર કે પ્રોડક્ટ લઈ આપ હેપ્પી હર્બલ છે એમાં અરીઠા કે તો 20% કેવું કહેવાય હાર્મલેસ નુકસાન કરે આમલા 50% હાર્મલેસ સીતા કઈ 50% હાર્મલેસ તો હવે તમારે જે બીજી પ્રોડક્ટ તમારે જાતે પ્રોજેક્ટ કરી છે એટલે કે તમે કોલગેટ લો કોલગેટ ની પેસ્ટ લીધી તો અહીંયા શું લખવું પડે કોલગેટ પછી એની અંદર જે ઇન્ગ્રેડિયન્ટ્સ હોય ઇન્ગ્રેડિયન્ટ્સ લખવાની ટકાવારી હોય પછી હાર્મફુલ છે કે હાર્મલેસ છે તમારે લખવાનું છે જેટલા ઇન્ગ્રેડિયન્ટ્સ બરાબર તો એ તમારે પ્રોડક્ટ લેવાની છે અને એની અંદર જે સામગ્રી છે અંદર ઇન્ગ્રેડિયન્ટ્સ કે ઇન્ગ્રેડિયન્ટ્સ લખવાના આ પ્રોડક્ટ તમારે જાતે કરવાની તો મિત્રો અહીં આપણો જે યુનિટ 3 યસ આઈ વિલ એ પૂરો થાય છે મિત્રો ઇફ યુ લાઈક માય ચેનલ Don't forget to subscribe and give your like. Don't forget it. Okay?